ડભોઈ તાલુકાના યાત્રાધામના નર્મદા નદીના કિનારે આવેલું છે। કરનાળી ખાતે શનિવારે અમાસ અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે લાખોની સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો। શિવ મહિમાના શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસના સંયોગે ડભોઈ તાલુકાના નર્મદા કિનારે સ્થિત તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે દાદાના દર્શન કરી શિવ ભક્તોએ ધન્યતા અનુભવી છે। અમાસની તિથિ કુબેર દાદાના દર્શન માટે શ્રદ્ધાળુઓ માટે વિશેષ મહત્વની હોય। ગુજરાત સહિત પર પ્રાંતમાંથી મોડી રાત્રિથી શ્રદ્ધાળુઓ ઉમટવા લાગ્યા। પવિત્ર નર્મદા સ્થાન સાથે જય કુબેરના ભક્તિનાથ સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થાને અનુસરી શિસ્તબદ્ધ રીતે ભક્તિભાવ પદ્ધતિ ભાવપૂર્વક મહાદેવજીના દર્શન કરી વિવિધ સામગ્રી અર્પણ કરી પરિવારની સુખ શાંતિ અર્થે શ્રદ્ધાળુઓએ પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી। જ્યારે કુબેર ભંડારીના સંચાલક રજનીભાઈ પંડ્યાએ હવે જણાવ્યું હતું કે માં નર્મદાના કિનારે ગંદા કપડા ચપ્પલ મન નર્મદાને ચોખ્ખી રાખો તેવો ભક્તોને જણાવ્યું છે। ડભોઈના નર્મદા કાંઠે કુબેર દાદાનું મંદિર આવેલું છે, એની શ્રદ્ધા છે। આજે શનિવારી અમાસ છે, આજે ફૂલ બીલી જળ લોકો શ્રદ્ધાથી ચઢાવે છે। અહીંયા સંતનની શ્રદ્ધાથી લોકો આવે છે, બાળકની સોપારી લઈ જાય છે। અમાસ 5 ભરો 10 11 ભરો લોકો પોતાના મનથી માને છે। સોપારીનું મહત્વ એ છે કે લોકો માનતા રાખે છે અને માનતા પૂરી થાય છે। આજે શનિવારી અમાસ છે, આજે લોકો જળ ફૂલ બીલી દૂધ બધું ચડાવે છે। બિલાલ પુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ।